વિદ્યાર્થા દેવ ગણેશની સ્થાપનાને 5 દિવસ પૂર્ણ થતા મોટા ભાગના વિસ્તારોમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. તે જ પ્રમાણે સંપ્રદેશ દીવમાં ભક્તોએ ભક્તિભાવપૂર્વક ગણપતિ વિસર્જન કર્યું હતું. આઝાદી પહેલા 1892માં પૂનામાં બાઉ સાહેબે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી. આઝાદી સમયે દેશ વિભિન્ન પ્રાંતોમાં વિભાજિત હતો અને હિન્દુ પ્રજા પણ વધારે અંધશ્રદ્ધામાં માનતી હોવાને કારણે આ પ્રજાને સંગઠિત કરવા અને સામાજિક સમરસતા અને એકસૂત્રતામાં બાંધવાના શુભ આશયથી લોકમાન્ય તિલકે જુસ્સાભેર ઉજવણી કરવાનું આહ્વાન કર્યું હતું. આઝાદીની ચળવળમાં પણ ગણેશ ઉત્સવનો મહત્વનો ફાળો રહ્યો હતો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે પણ 5 દિવસ ધામધૂમથી આ ઉત્સવ ઉજવાયો હતો. 5 દિવસ પૂર્ણ થયા બાદ મુખ્ય આયોજક દ્વારા ગણપતિજીને આવતા વર્ષે ફરી જલ્દી પધારવાની વિનંતી સાથે વિદાય અપાઈ હતી. વિદાય આપતા સમયે વિઘ્નહર્તાને એવી પ્રાર્થના કરવામાં આવી હતી કે હે દાદા, મારું ગામ પ્રદેશ અને દેશને તમામ વિઘ્નોથી બચાવજો અને દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તે જોજો. ગણપતિના ભક્તોને ગણેશ સ્થાપન પૂજા કરવાથી અનેક લાભો મળે છે, રિદ્ધિસિદ્ધિની અમિત દ્રષ્ટિ રહે છે, તેમજ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પ્રોગ્રામ માટે આજે અમે ગણપતિ મહોત્સવની અંદર આ 5મા વર્ષથી બહુ ધાર્મિક આસ્થા સાથે અને બહુ એક આનંદમય રીતના એક ગણપતિ ચોથના દિવસે રિદ્ધિ સિદ્ધિના દેવ અને વિઘ્નહર્તા ગણપતિ દાદાનું બહુ ભક્તિપૂર્વક અને શ્રદ્ધા સાથે આગમન કરીએ છીએ અને એમની સ્થાપના કરીએ છીએ અને 5 દિવસ પછી અમે એમનું દાદાનું ગંગેશ ચક્રતીર્થ બીચ પર જઈ અને બહુ ધામધૂમથી જઈ અને વિસર્જન કરીએ છીએ. અત્યારે અહીંયા કાર્યક્રમ શામજીભાઈને ઘરે વિસર્જનનું છે. બરાબર 5 વર્ષથી શામજીભાઈ ગણપતિનું પૂજ્ય ધામધૂમથી પૂજન કરી અને ઉત્સવ ઉજવે છે અને તે ભક્તિના ભાવે ભગવાનની ઉપર એવા મોહિત થઈ ગયા છે કે ભગવાનને ભૂલતા ન દર વર્ષે પ્રેમ અને ભક્તિના ભાવે ભગવાનનું પૂજન કરે છે ગણપતિ બાપાનું. આજે વિસર્જનની અંદર બધા ગામના બધા સભ્યો મેમ્બરો બધા મળવા માટે આવશે અને ભગવાનની વિસર્જનનું કાર્ય થશે. ભરતસિંહ જાદવ સાથે ગુજરાત ન્યૂઝ, ગીરી સોમનાથ.